ઇકોનોમિક્સ પાર્ટ 1 માર્ક આપણે છેલ્લે માર્કમાં વધારો માર્કમાં ઘટાડો પછી વિસ્તરણ સંકોચન અને માર્કનો નિયમ બરાબર એના વિશે સમજૂતી મેળવી છે હવે અત્યારે વ્યક્તિગત માર્ક અને બજાર માર્ક શું કોને કહેવાય તો ચોક્કસ સમય દરમિયાન એમ કહેવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ વ્યક્તિ એટલે ગ્રાહક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુની માંગને વ્યક્તિગત માર્ક કહેવાય બજારમાં જવા તમે જોવો છો કે દરેક વ્યક્તિ અલગ અલગ માંગ કરે છે અને દરેક વસ્તુની કિંમત કેવી છે અલગ અલગ છે બજારમાં તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ એક્સ વાય ઝેડ કોઈ બી વસ્તુ દરેકની કિંમત કેવી હોય અલગ અલગ કઈ સરખી કિંમત ના એટલે જુદી જુદી કિંમતે વસ્તુની માંગ શું છે ઉદ્ભવે અને વ્યક્તિગત માંગ જ્યારે બજાર માંગ મળે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ તો એનો સરવાળો બજાર માર્ગમાં શું હોય કે ઘણી બધી કંપનીઓ આવે છે રિયલ વાળા હોય અને બાલાજી વાળા હોય વ્હીલ્સ બંને કાઢે વ્હીલ્સ જે આવે છે એક્ઝામ્પલ છે એ બધે બધા શું કરે એનો સરવાળો કરે દરેક કંપની પોતાને માર્ગમાં શું કરે છે સરવાળો કરે એના પરથી એમને બજાર માર્ગ ખાવો પડે કે કેટલી બજાર માર્ગ છે મારે કઈ વસ્તુ વધારે વેચાય છે ભાઈ મારી વધારે વેચાય છે કે પેલા માર્ક એ ડિફરન્સ કાઢવો પડે હવે તમારે એક આકૃતિ આપણે ત્રણ આકૃતિઓ છે અને પછી બજાર માર્ગ અને વ્યક્તિગત માર્ગનો સરવાળો આવશે હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે આપણને કોષ્ટકને આધારે આપણે જોઈએ હવે કિંમત આ બધામાં છે જેટલી પણ આકૃતિ અહીંયા બે દોરી છે આના પછી બીજી બે દોરવાની છે કિંમત બધામાં સેમ છે પણ અહીંયા બધું બદલાશે આ આખો અલગ છે આ છેલ્લી આકૃતિ આવશે ત્રીજા નંબર ની આવશે આપણે એ અને બી દોરે લઈ શકીએ બરાબર આ બધામાં સેમ છે હવે સૌથી મોટી કઈ તો 10 બરાબર કિંમત કિંમત હંમેશા વાય અક્ષ પર 10 થી મોટી લેવાની જરૂર નથી બરાબર અને આમાં કિંમત કેટલી મોટી 5 આમાં 5 થી વધારે લેવાની જરૂર નથી પણ મેં 6 લીધેલી છે વધારે લીધેલી છે બરાબર એટલે માંગ હંમેશા ક્યાં આવે એક્સ અક્ષ ઉપર અહીંયા માંગ આવે અહીંયા કિંમત આવે બરાબર આપણે એ એની પહેલા જોઈએ બરાબર 10 છે 10 એ કેટલું છે 1 તો અહીંયા મેં દોરેલું છે ના કહો પડે તો અહીંયા એક લાઈન દોરું જ્યારે એ કંપનીની માંગ એક હતી ત્યારે કિંમત કેટલી હતી 10 આવી ગઈ ચલો 8 હતી વધી કે ઘટી 10 ની 8 થઈ તો ઘટી એટલે 8 કેટલી થઈ ચલો અહીંયા મેં દોરેલી છે 8 કેટલી થઈ કેટલી થાય 4 બરાબર 6 કેટલી થાય 5
કિંમત એક હતી અને માંગ કેટલી હતી 5 એટલે આ શું થયું વધે એટલે માંગ શું થઈ આની વધે માંગ વધે કિંમત શું થાય ઘટે કિંમત ઘટે એટલે પબ્લિક શું છે વસ્તુ લેવાની વેટ પડશે સ્વાભાવિક છે સસ્તું મળે એટલે લઈ લો બરાબર એના બદલે